વિશ્વની પ્રાચીન ગિરિમાળાઓમાંની એક એટલે અરવલ્લી. પ્રાચીન સ્થાપત્યો, ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક વારસાથી છલોછલ છે અરવલ્લી. 15 ઓગસ્ટ 2013 29માં જિલ્લા તરીકે અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને ત્યારથી જ અહીંના રાજકીય રંગરૂપ પણ બદલાવા લાગ્યા. આજે આપણે વાત કરીશું અરવલ્લીના મોડાસા અને ભિલોડાની. જોઈશું ત્યાંની જનતાની લેબોરેટરીમાં તેમના એમએલએનો એક્સરે રિપોર્ટ. શૌર્યની કથા, શામળાજી મંદિરની કથા, હલ્દી ઘાટીના શૌર્યની કથા, અરવલ્લી શામળાજી મંદિરની કથા. દેવની મોરી બૌદ્ધ સંસ્કૃતિમાં ગુંજી રહ્યા છે સુર પ્રકૃતિના. અરવલ્લી વિશ્વની પ્રાચીન ગિરિમાળાઓમાંની એક અને ભારતની પ્રાચીન ગિરિમાળા એટલે અરવલ્લી. અરવલ્લીના ખોળે 16 કળાએ ખીલતી વનસંપત્તિ અને ઝાંઝરી જેવું પ્રાકૃતિક અદ્ભુત સૌંદર્ય, પ્રાચીન સ્થાપત્યો, ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક વારસો અહીંની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અહીં જોવા મળે છે શામળાજી મંદિરની ગાથા, સ્થાનિકોના વિશ્વાસ, તેમની અતૂટ આસ્થાનું પ્રતીક. અરવલ્લી પોતાની આગવી સંસ્કૃતિના કારણે લોકપ્રિય અને મહત્વનું સ્થાન ધરાવે છે. તે જ રીતે અરવલ્લી રાજકારણમાં પણ મહત્વનું અંગ મનાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાને ગુજરાત સરકારે 26 જાન્યુઆરી 2013 દિવસે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનાવવાની ઘોષણા કરી હતી અને 15 ઓગસ્ટ 2013 દિવસથી રાજ્યના 29માં જિલ્લા તરીકે તે અસ્તિત્વમાં આવ્યો. નવરચિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરાયો છે, જ્યારે અરવલ્લી જિલ્લાનું મથક મોડાસા છે. મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતા આ જિલ્લાની ઘોષણા વર્ષ 2012ની ગુજરાત ચૂંટણી પૂર્વે કરવામાં આવી. મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસીઓની વસ્તી બહુમતીમાં છે. 320,548 હેક્ટરમાં ફેલાયેલા અરવલ્લી જિલ્લાની વસ્તી 10,39,918 છે અને 682 ગામો અહીં આવેલા છે, જ્યારે અહીં 28થી વધુ જ્ઞાતિઓ વસે છે. અહીંની ભિલોડા વિધાનસભાની બેઠક કોંગ્રેસ પક્ષ માટે મહત્વની બેઠક રહી છે. છેલ્લી 2 ટર્મથી અહીં કોંગ્રેસ પક્ષ વિજયી બનતો રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ભિલોડા અને મેઘરજ તાલુકાઓનો સમાવેશ થાય છે, જ્યારે ભિલોડામાં ટ્રાયબલ વિસ્તારમાં એસટી અનામત બેઠક છે, જેમાં અહીંનું રાજકારણ આદિવાસી સમાજના હાથમાં રહેલું હોવાનું માનવામાં આવતું રહ્યું છે. આદિવાસી બહુમતી ધરાવતા આ વિસ્તારમાં ઓબીસી ફેક્ટર વધુ કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અરવલ્લીના રાજકારણની વાત કરીએ તો મોડાસા વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં ભાજપનું વર્ચસ્વ હતું, પરંતુ હાલ કોંગ્રેસ પાસે આ બેઠક છે. તો આજના અમારા એપિસોડમાં મોડાસા અને ભિલોડાની બેઠકના ધારાસભ્યોનો એક્સરે રિપોર્ટ તમને પ્રજા થકી બતાવીએ તે પહેલા આપણે જાણીશું ભિલોડાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીને. અનિલભાઈ જોશિયારા એક એવું વ્યક્તિત્વ કે જેણે અરવલ્લીના ભિલોડાને કોંગ્રેસનો ગઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 4 વખત સુધી ધારાસભ્ય પદ પર બિરાજમાન રહી ચૂકેલા અનિલ જોશિયારાની રાજકીય કુંડળીના એક્સરે પર નજર કરીએ તો અહીંની ભિલોડા વિધાનસભામાં વર્ષ 2007 અને 2012માં સતત 2 વખતથી કમળને હરસેલી પંજાએ ખુરશી પકડી રાખી છે અને ધારાસભ્ય પદ પર ડોક્ટર અનિલ જોશિયારા ચૂંટાઈ આવ્યા હતા. નામ ડોક્ટર અનિલ જલજીભાઈ જોશિયારા. જન્મ 24 એપ્રિલ 1951. જન્મસ્થળ ચુનાખણ, ભિલોડા. અભ્યાસ MBBS, MS સર્જન. વ્યવસાય ખેતી અને સામાજિક સેવા. પક્ષ કોંગ્રેસ. તબીબી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી ચૂકેલા ડોક્ટર એવા અનિલ જોશિયારા પોતાના સામાજિક સેવાકીય કાર્યો થકી રાજકારણની દુનિયામાં પ્રવેશી ગયા અને એક સફળ રાજકારણી તરીકે લોકો સમક્ષ ઉભરી આવ્યા.
ખેતી અને સામાજિક સેવા સાથે જોડાયેલા અનિલ જોશિયારા છેલ્લા 35 વર્ષથી રાજકારણ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, અનિલભાઈ જોશિયારા ગુજરાત કોંગ્રેસના મહારથી એવા શંકરસિંહ વાઘેલાના પણ નજીકના માનવામાં આવે છે, જેઓ ખજુરાહો કાંડના સાક્ષી રહી ચૂક્યા છે અને આરોગ્ય પ્રધાન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને પક્ષના અગ્રણી નેતામાં તેમની ગણતરી થાય છે. જોકે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ સાથે છેડો ફાળવા છતાં અનિલ જોશિયારા પોતાની વફાદારી કોંગ્રેસ પક્ષ માટે બતાવી ચૂક્યા છે. છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય એવા અનિલ જોશિયારા કોંગ્રેસ પ્રદેશની નેતાગીરીમાં મજબૂત પહોંચ ધરાવતા હોવાનું મનાય છે. એટલું જ નહીં, પક્ષના અગ્રણી નેતામાં તેમની ગણતરી થાય છે. સમાજમાં આગવું સ્થાન ધરાવનારા ડોક્ટર અનિલ જોશિયારા માટે કહેવાય છે કે તેઓ દરેક સમાજના સુખ દુઃખના તમામ પ્રસંગોમાં અચૂક હાજર હોય છે. તેમના સરળ સ્વભાવે મતદારોના દિલ તો જીતી લીધા છે, પરંતુ તેમના દિલોમાં હંમેશ માટે ઘર પણ કરી લીધું છે. જો કે અહીં આદિવાસી મતોનું રાજ હોવાથી ડોક્ટર અનિલ જોશિયારાના મત વિસ્તારમાં પાટીદાર કે ક્ષત્રિય ફેક્ટરની કોઈ ખાસ અસર જોવા નથી મળી. જ્યારે ભાજપ તરફથી ડોક્ટર અનિલ જોશિયારાને પરાસ્ત કરવા માટે વર્ષ 2012માં નીલાબેન મડિયાને ઉભા રાખી જીતવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટર અનિલ જોશિયારાની લોકપ્રિયતા સામે ભાજપને હારનો સામનો કરવો પડ્યો. ત્યારે સામાન્ય વ્યક્તિ સાથે ઘરોબો ધરાવનાર અનિલ જોશિયારા આ વખતની આગામી વિધાનસભાની ચૂંટણી માટે સ્થાનિકોના હોટ ફેવરિટ છે કે કેમ, એ તો અમે આપને બતાવીશું સ્થાનિકો દ્વારા અપાયેલા તેમના કામના એક્સરે રિપોર્ટમાં. પરંતુ એની પહેલા વાત કરીએ અન્ય એક મહારથીની, મોડાસા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરની. શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસામાં શરૂઆતથી જ ભાજપનું એક હથ્થું શાસન રહ્યું છે, પરંતુ જ્યારથી પંજાની છાપ આ બેઠક પર પડી છે ત્યારથી રાજેન્દ્રસિંહ ઠાકોર જોવા મળી રહ્યા છે. વર્ષ 2012માં મોડાસા વિધાનસભાની સીટ પર કોંગ્રેસે કબજો જમાવતા રાજેન્દ્રસિંહ ઠાકોર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા. નામ રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોર. જન્મ 27 એપ્રિલ 1972. રહેવાસી ગુર્જરી ગામ ધનસુરા. અભ્યાસ BA. વ્યવસાય શિક્ષણ અને સામાજિક કાર્યકર. પક્ષ કોંગ્રેસ. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીને લઈને અરવલ્લી જિલ્લાના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સક્રિય બની ગયા છે. મોડાસા વિધાનસભા સીટ હાંસલ કરવા માટે ભાજપ પોતાનો નવો દાવ અજમાવી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે વર્ષ 2012માં કોંગ્રેસના પંજાએ વિધાનસભા સીટ કબજે કરતા તેની પર રાજેન્દ્રસિંહ ઠાકોર ધારાસભ્ય પદ પર બિરાજ્યા. વ્યવસાય શિક્ષક અને સામાજિક કાર્યકર એવા રાજેન્દ્રસિંહની લોકપ્રિયતા તેમના મત વિસ્તારમાં ખાસી એવી જોવા મળે છે. જો કે એ વાત પણ જાણવા મળી હતી કે શંકરસિંહ વાઘેલા અને અહેમદ પટેલના યુદ્ધ વચ્ચે રાજેન્દ્રસિંહ ઠાકોરની ટિકિટ પાકી થતાં તેઓએ હાથનો સાથ પકડી રાખ્યો. એટલું જ નહીં, તેમને ટિકિટ મળવા પાછળનું મોટું કારણ ઓબીસી વોટ બેંક કબજે કરવાની ખેવના મનાઈ રહી છે. અહીં 1,37,806 ઓબીસી મતદારો છે અને 4 થી વધુ ટર્મમાં ધારાસભ્ય તરીકે રહેલા દિલીપસિંહ પરમાર રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં પોતાના મતક્ષેત્રમાં કંઈ જ કરી ન શકતા લોકોનો રોષ વહોરવાનો વારો આવ્યો અને જનતા જનાર્દને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને પોતાના નેતા ચૂંટ્યા. જો કે અહીં જાતિ સમીકરણ પણ જોવા મળ્યું છે. ધારાસભ્ય તરીકે ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાથી રાજેન્દ્રસિંહને જાતિ સમીકરણનો પણ ફાયદો નીવડ્યો છે. ધારાસભ્ય તરીકે મોડાસા અને ધનસુરા તાલુકાના મતક્ષેત્રમાં તેમણે વિકાસના કામો માટે વિધાનસભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે, પણ આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી કોંગ્રેસ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં ધાર્યા પ્રમાણેના વિકાસલક્ષી કામો ઓછા કરી શક્યા છે. ત્યારે સત્ય શું છે તે તો રાજકીય નેતાઓના કરેલા કામો જ બોલશે. તો આ હતા અનિલ જોશિયારા અને રાજેન્દ્રસિંહ ઠાકોરની રાજકીય કુંડળીનો એક્સરે રિપોર્ટ. હવે અમે તમને બતાવીશું મોડાસા અને ભિલોડાની જનતાએ જે નેતાઓ પર ભારોભાર વિશ્વાસ રાખીને જેઓને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિધાનસભામાં મોકલ્યા હતા તેઓના કામોની રૂપરેખા. સાંભળીશું જનતાનો અવાજ, જોઈશું જનતાએ આપેલા તેમના કામોના મંતવ્યો અને પ્રતિભાવનો એક્સરે રિપોર્ટ. ડોક્ટરની સાથે ઉત્તમ રાજકારણીનો બિરુદ હાંસલ કરનારા અનિલ જોશિયારાની વાત કરીશું, કાઢીશું તેમનો પણ એક્સરે રિપોર્ટ આ નાનકડા બ્રેક બાદ.
અરવલ્લી ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે મહત્વનો આ જિલ્લો છે, અને તેમાં પણ જ્યારે વાત અનિલ જોશિયારાની કરી રહ્યા હોય ત્યારે વાત એક ડૉક્ટર અને ઉત્તમ રાજકારણીની આવે. શું આ ઉત્તમ રાજકારણી એવા ડૉક્ટર મતદારોની નસ પારખવામાં કામયાબ નીવડશે? જણાવીશું એક્સરે રિપોર્ટમાં. અનિલ જોશિયારા, એક તરફ તબીબી ક્ષેત્રે MBBSની અને MS સર્જનની ડિગ્રી, તો બીજી તરફ રાજકારણની દુનિયામાં મહત્વનું આગવું સ્થાન ધરાવનારા અનિલ જોશિયારા વર્ષ 2007થી ભિલોડા બેઠકથી ધારાસભ્ય પદે બિરાજમાન છે. 4 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા અનિલ જોશિયારાની ગણના ગુજરાતના સિનિયર ધારાસભ્યોમાં થાય છે. વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં અનિલ જોશિયારાની સામે ભાજપના વિપુલ ચૌધરી ઊભા હતા. વિપુલ ચૌધરીને 46,941 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષે 58,697 મતો પડ્યા હતા, જેમાં અનિલ જોશિયારા 11,756 મતોથી વિજયી બન્યા હતા. જ્યારે વર્ષ 2012માં આદિવાસી અનામત બેઠક જાહેર થતાં ભાજપે નવો દાવ ખેલ્યો અને મહિલા કાર્ડ ખેલી નીલાબેન મડિયાને ઉભા રાખ્યા, પરંતુ ખરાખરીના આ જંગમાં નીલાબેન મડિયાને 64,256 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ડોક્ટર અનિલ જોશિયારાને 95,799 મત, જેમાં અનિલ જોશિયારા 31,543 મતોથી ફરી વિજયી થયા હતા. આમ ભિલોડાની જનતાએ અનિલ જોશિયારાને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે યોગ્ય સમજ્યા, પરંતુ શું આગામી વિધાનસભાની ચૂંટણી માટે અનિલ જોશિયારાને ધારાસભ્યની સીટ માટે જનતા પરફેક્ટ માની રહી છે? 5 વર્ષ અગાઉની ચૂંટણી પહેલા પ્રજાને આપેલા વચનો તેઓ પાળવામાં સફળ રહ્યા છે? શું તેઓ પ્રજાની કસોટીમાં ખરા ઉતર્યા છે? આ બધું જોઈએ તે પહેલા આપણે નજર કરીશું EVR રિપોર્ટ પર, જેમાં અનિલ જોશિયારાએ વર્ષ 2007માં 64.51 લાખની મિલકત જાહેર કરી હતી, જ્યારે વર્ષ 2012માં 1.30 કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી હતી, અને 5 વર્ષના સમયગાળામાં તેમની મિલકતમાં કુલ 66 લાખ રૂપિયાનો વધારો થયો છે, અને ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો તેમની મિલકતમાં કુલ 102% વધારો થયો છે. તો વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલા અનિલ જોશિયારાએ પ્રજાને આપેલા ચૂંટણી વચનો પર નજર કરીએ તો, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા ઊભી કરવી, વિસ્તારમાં પાકા રસ્તાનું નિર્માણ કરવું, પાણી વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવી, અને વિકાસ માટે સરકારી કચેરીઓ સાથે સંકલન સાધવું. ચૂંટણી પહેલા વાયદા અને વચનો અન્ય નેતાઓની જેમ અનિલ જોશિયારાએ પણ ભિલોડાની જનતાને આપ્યા હતા, પરંતુ શું આ વાયદા અને વચનો પૂરા કરવામાં તેઓ સાર્થક નીવડ્યા? જોઈએ તેમના કામોનો પ્રજા થકી તમારી સમક્ષ લાવેલા એક્સરે રિપોર્ટને. છેલ્લા કેટલાય સમયથી ચૂંટાતા આવ્યા છે, પણ નગરના અંદર એવી જરૂરિયાતો છે જેવી રીતે રોડ, રસ્તા, પાણી અને અમુક જે સુવિધાનો લોકોના જે પોતાના રહેઠાણના પ્લોટો નથી મળ્યા, ગરથાળીના પ્લોટો મળ્યા નથી, એવી ઘણી સમસ્યાઓ છે, એનો લોકોના વિધાયકે પોતાના ધ્યાન પર લેવાની જરૂર છે. તો વિકાસની વાત આવે તો વિકાસના નામે જે બીજા જિલ્લાઓમાં થતું હોય, રાજ્યમાં જે બીજા તાલુકાઓમાં થાય છે, એ વિકાસ અહીં ભિલોડા વિધાનસભામાં દેખાતો નથી. જે વસ્તુ સરકારમાંથી આવવાની છે, ગમે તે ધારાસભ્ય છે તો પણ આવશે. તો હવે નજર કરીએ અનિલ જોશિયારાને મળેલી ગ્રાન્ટ અંગેની. વર્ષ 2013-14ની જો વાત કરીએ તો તેઓને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી તેઓએ 50 લાખની ગ્રાન્ટ વાપરી હતી. વર્ષ 2014-15માં તેઓને 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાંથી તેઓએ 1 કરોડની ગ્રાન્ટ વાપરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વર્ષ 2015-16ની વાત કરીએ તો તેઓને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, અને 1 કરોડની ગ્રાન્ટ તેઓ પ્રજાલક્ષી કામ માટે વાપરી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. વાત જ્યારે વિકાસની આવે ત્યારે બે તરફી જવાબો મળતા હોય છે, પરંતુ સ્થાનિકોના મનમાં વિકાસ એટલે કંઈ જ નહીં એવું તેમનું માનવું છે. તો સાંભળો, ભિલોડાના સ્થાનિકોને પોતાના ગામમાં કેવા કામો કરાયા છે તે અંગેનો એક્સરે રિપોર્ટ. અમારા ભિલોડા તાલુકાના ધારાસભ્ય અનિલ જોશિયારા આજ દિવસ સુધી ચૂંટણી પછી કોઈ દિવસ ગામની મુલાકાત લીધી નથી, કોઈ વિકાસ અર્થે કોઈને સૂચના આપી નથી, અને ગામનો કોઈ પણ ખેતી લાયક યા ગામનો વિકાસ કર્યો જ નથી, ગામમાં કોઈ દિવસ ફરક્યા જ નથી આજ દિવસ સુધી.
જોકે પ્રજાના મનમાં સારા ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતા અનિલ જોશિયારાના વિસ્તારની વાત કરીએ તો હજુ પણ કેટલાક પ્રશ્નો વણ ઉકેલ્યા જોવા મળી રહ્યા છે, જેમાં ગ્રામીણ વિસ્તારમાં જાહેર પરિવહન, ગ્રામીણ વિસ્તારમાં રોડ પાણીની સુવિધા અને ગુણવત્તાસભર શિક્ષણ. આ મામલે પ્રજાનું શું કહેવું છે જાણીએ અમારા એમએલએના એક્સ રે રિપોર્ટમાં. વિધાનસભાની અંદર ગમે તેવો બિલોડા તાલુકાનો, મેઘરજ તાલુકાનો કોઈ બી પ્રશ્ન હોય તો એમને અવાજ ઉઠાવેલા છે અને જે બી વિકાસના કામ થયા છે એમની મહેરબાની અને એમને પ્રશ્નો ઉઠાય અને કામ કરાયેલા છે અમારા. રિપીટ થવા જોઈએ કે ના થવા જોઈએ? એ રિપીટ થવા જ જોઉં ને થવાના જે બા. અત્યાર સુધી આ ગામમાં પણ આવ્યા પણ નથી, ગામનો કોઈ વિકાસ કર્યો નથી, ગામમાં કોઈ ગ્રાન્ટ પણ ફાળવી નથી અને આજ સુધી ક્યારે ચૂંટણીમાં દેખ્યા હોય ક્યારે ત્યાર પછી 5 વર્ષની અંદર અમે દેખ્યા જ નથી એ માણસને. ખરીથી આ માણસને ફેરથી ટિકિટ ના આપવી જોઈએ. ભિલોડા અને મેઘરજ તાલુકા માટે સતત પ્રયત્નશીલ એવા અનિલ જોશિયારાનો કોંગ્રેસ પક્ષમાં જ આંતરિક ડખો તેમના માટે મુશ્કેલી નોતરી શકે તેમ મનાઈ રહ્યું છે. પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં અહેમદ પટેલ સાથે રહી વફાદારી બતાવનારા ડોક્ટર અનિલ જોશિયારાની ટિકિટ ફાઇનલ હોવાના એંધાણ જોવા મળી રહ્યા છે. રાજેન્દ્ર ઠાકોર શિક્ષક સાથે જ રાજકારણી, પ્રજા શું આપી રહી છે તેમના પ્રત્યેના પ્રતિભાવો જણાવીશું આપને આ નાનકડા બ્રેક બાદ. એક સારો શિક્ષક સારા સમાજનું ઘડતર કરતો હોય છે અને ઉત્તમ રાજકારણી સમાજમાં પ્રવર્તી રહેલા દૂષણોને દૂર કરતો હોય છે. હવે આ બંને ગુણ જેનામાં છે તેવા મોડાસાના એમએલએ રાજેન્દ્રસિંહ ઠાકોર, ઉત્તમ શિક્ષક અને સારા એવા રાજકારણી પણ. પરંતુ આ વખતે પ્રજાના મનમાં શું છે? પ્રજા ફરી એક વખત તેમને ચૂંટવા માટે તૈયાર છે કે પછી પરિવર્તન ઈચ્છી રહી છે? જાણીશું એક્સરે રિપોર્ટમાં. વાયદા, વચનો અને તેને પૂરા કરવા માટેનો અથાગ પરિશ્રમ જ કોઈ પણ રાજકીય નેતાને સત્તા પર આરૂઢ કરાવે છે. 5 વર્ષ પહેલા મોડાસાની પ્રજાને પણ વાયદાઓ અને વચનોની લાહણી કરવામાં આવી અને વર્ષ 2012માં મોડાસાની વિધાનસભાની સીટ પર બિરાજ્યા રાજેન્દ્રસિંહ ઠાકોર. ક્ષત્રિય સમાજના હોવાથી જાતિ સમીકરણ પણ તેમના માટે ચૂંટણીમાં ઘણું જ લાભદાયક નીવડ્યું તેમ કહી શકાય. પોતાના મત વિસ્તાર મોડાસા અને ધનસુરામાં વિકાસના કાર્યો કરવાની પેરવી સાથે તેઓ સત્તા પર તો બિરાજ્યા, પરંતુ શું તેઓ મોડાસા અને ધનસુરા મતક્ષેત્રમાં વિકાસના કામો કરવામાં સફળ રહ્યા? શું તેઓ જનતાની પરીક્ષામાં ખરા ઉતર્યા છે? ચૂંટણી પહેલા કરેલા દાવાઓનો તો ક્યાંક દાવ નથી થઈ ગયો ને? આ બધું જોઈશું અમારા એમએલએના એક્સરે રિપોર્ટમાં. તેની પહેલા નજર કરીએ કે ચૂંટણી પહેલા તેઓએ કયા કયા વચનો આપ્યા હતા. વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધાઓ ઉભી કરવી, વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી, નગરપાલિકા અને તાલુકા પંચાયત સાથે સંકલન સાધવું અને ગરીબોનો વિકાસ કરવો. શું રાજેન્દ્ર ઠાકોરે આપેલા પોતાના ચૂંટણી વચનોનું પાલન કર્યું છે? શું આ બધું શક્ય બન્યું છે? આ બધા જ સમીકરણો પર ચર્ચા કરીએ તે પહેલા નજર કરીશું રાજેન્દ્રસિંહ ઠાકોરની રાજકીય કારકિર્દી પર. વર્ષ 2012માં પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા રાજેન્દ્રસિંહ ઠાકોરની ગણના કોંગ્રેસમાં વિશ્વાસુ નેતા તરીકે થાય છે. વર્ષ 2012માં ભાજપના સિનિયર નેતા અને ધારાસભ્ય એવા દિલીપસિંહ પરમાર સામે સીધે સીધો જંગ રાજેન્દ્રસિંહ ઠાકોરનો હતો, જેમાં ભાજપને 66,021 મત અને કોંગ્રેસને 88,879 મતો મળતા રાજેન્દ્રસિંહ ઠાકોરનો 22,858 મતોથી વિજય થયો હતો. મોડાસા વિધાનસભા વિસ્તારમાં ઠાકોર સમાજ, આંજણા, ચૌધરી સમાજનું પ્રભુત્વ રહેલું છે, જેના કારણે અહીં ઓબીસી ફેક્ટરની અસર ખાસ જોવા મળી રહી છે અને પાટીદાર ફેક્ટરની ઇફેક્ટ પણ મહદઅંશે જોવા મળી હતી એમ કહી શકાય. જો કે પોતાના મતક્ષેત્રમાં તેઓએ કેટલી ગ્રાન્ટ વાપરી તેની પર નજર કરીએ
તો વર્ષ 2013-2014માં રાજેન્દ્રસિંહ ઠાકોરને 50 લાખ જેટલી ગ્રાન્ટ મળી હતી, જે તમામ ગ્રાન્ટ વપરાયું હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2014-2015માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં 1 કરોડની ગ્રાન્ટ વપરાઈ હતી. વર્ષ 2015-2016માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાંથી 1 કરોડની ગ્રાન્ટ વપરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ચાલુ વર્ષે 2017-2018માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, તેમાંથી 25 લાખ જેટલી રકમ 19 કામોમાં વપરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે હજુ પણ કામો પ્રગતિ પર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ દાવાઓમાં કેટલો દમ છે તે જાણીશું પ્રજા થકી. તેમણે રાજેન્દ્રસિંહ ઠાકોરના કામોના આપેલા એક્સરે રિપોર્ટ પર કરીશું નજર. રાજુભાઈ ઠાકોરને અમે ઓળખતા નથી, આજ સુધી એમ 5 વર્ષથી એમને ઓળખતા જ નથી. અમારા વિસ્તારમાં તે આવ્યા જ નથી, હજી સુધી અમે એમના જોયા જ નથી. ને અમારા વિસ્તારમાં બહુ જ વસ્તી છે, પણ રાત્રે તો અમારા વિસ્તારમાં લાઇટ જ નથી જોવા મળતી. સ્થાનિકોના મતે તેમના વિસ્તારમાં વિકાસનો પથ રોકાઈ ગયો છે અને હજુ પણ કેટલાક પ્રશ્નો વણ ઉકેલ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને પ્રાથમિક સુવિધાના પ્રશ્ન, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંકલનના પ્રશ્નો અને જાહેર આરોગ્યના પ્રશ્નો, જે હજુ સુધી વણ ઉકેલાયેલા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તો જોઈએ મોડાસા અને ધનસુરાના સ્થાનિકો કેવા પ્રતિભાવ આપે છે. મુદ્દા ઘણા બધા છે, અત્યારે ગટર લાઇનના મુદ્દા છે, વીજળીના મુદ્દા છે. વીજળી અત્યારે કદી થોડો પવન આવે એટલે લાઇટ બંધ થઈ જાય છે, તે કલાક એ રહો અને પછી કહે છે ફોન ઉપાડે ના. અત્યારે લાઇન ફોલ્ટમાં છે. મોટામાં મોટું જો જીબી આગળ પાછળમાં અરવલ્લીમાં મોટામાં મોટું જો જીબી હોય તો એ જીબી ધનસુરાનું છે, તો છતાં પણ અહીંયા વહીવટના અંદર કશું છે નહીં. બિલકુલ નાખુશ છીએ. જો એમને કામ કર્યો તો આ પરિસ્થિતિ જ ના હોત ને 5 વર્ષમાં. આ તમે જોઈ શકો ને અત્યારે રોડ ઉપર પાણી ને કેવું ભરાય છે. પેપર લખ્યું હોય તો માર્ક્સ લઈને પેપર શૂન્ય. બધા ઘણા લગતા જે પ્રજા એમના જોડે પ્રશ્નો લઈને જાય, તેમનો એ સત્વરે નિકાલ લાવે છે. તેનો મને પોતે જાતે પણ અનુભવ છે. હું પણ કેટલાક પ્રશ્નો મારા મિત્રોના કે બીજા ત્રીજાના કંઈના લઈને ગયેલો છું, નિકાલ લાવેલો છે એમને. સરકાર નથી તો બી અમને બહુ વિકાસના સારા કાર્યો કરેલા છે, ના રિપીટ થવા જોઈએ. 10માંથી 10. છેલ્લા 5 વર્ષથી એમનો સંપર્ક રહેશે જ અને આવતા જતા બધાને મળીશ અને ગામડામાં બી એમની ટૂર વાઈશ જ અને અમને બી મળીશ. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મોડાસા અને ધનસુરામાં ખરાખરીનો જંગ જામે તેવી શક્યતાઓ ભારોભાર સેવાઈ રહી છે. એક તરફ રાજેન્દ્રસિંહ ઠાકોરના કરેલા કામો પ્રજાના દિલ સુધી ઉતર્યા નથી, તો બીજી તરફ તે કામો ન થયાની તકનો લાભ ભાજપ ઉઠાવવામાં પડ્યું છે. તો કોંગ્રેસની અંદર પડેલા જૂથવાદ કોંગ્રેસની નાવ ડૂબાડે છે કે પછી તેને કિનારે લાવે છે, તે તો આવનાર સમય જ બતાવશે. હાર્દિક પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, અરવલ્લી. તો આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. આગળ પણ આપને બતાવતા રહીશું ધારાસભ્યોના કામોનું વર્ગીકરણ પ્રજા થકી. જોતા રહેજો એમએલએનો એક્સરે રિપોર્ટ.